गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गुजराती नी अंदर गाला असाइनमेंट नु प्रश्नपत्र 5 जोवाना छे। मित्रों, आ प्रश्नपत्र नी अंदर विभाग सी व्याकरण माथी आपणे 20 माथी 20 गुण मेळवा माटे आपणे प्रश्नपत्रो नु सोल्यूशन करी रह्या, जेथी करीने तमने व्याकरण नी बधा ज प्रकारनी प्रेक्टिस थई जाय तो तमे इजीली व्याकरण पूरेपूरा मार्क्स मेळवी शको। तो आजे आपणे प्रश्नपत्र 5 नो विभाग सी जोईए। एमां पहेलुं आव्युं छे, नीचेना शब्दोनी साची जोडणी शोधीने लखो, अने एमां आव्युं छे परिस्थिति, आ बंने खोटी जोडणी छे अने साची जोडणी आ ત્રણમાંથી શોધીને લખવાની છે। તો મિત્રો, કયું આવશે બોલો? ચલો, તો આપણો સાચો જવાબ આવશે બીજા નંબરનો, અને એ છે परिस्थिति। जोजो, भूल ना थाय परीक्षा में। त्यार पछी बीजा नंबर में छे आशीष, तो आ त्रण मांथी साचुं कयुं आवशे? पहेलुं, अने ए छे, एने आ रीते लखी शकाय, आ सी श। ओके, बीजा नंबर में जुओ के संधि शब्दनी साची संधि जोड़ो, कोनी? प्रति वत्ता एक, तो साचु आमाथी कयुं आवशे? चलो, प्रत्यंक आवशे, प्रत्येक के प्रतीक। तो साचो जवाब आवशे आपणो प्रत्येक। ओके, त्रीजा नंबर में बाळ कथा शब्दनो समास ओळखाओ, तो बहुव्रीही, तत्पुरुष समास के मध्यम पद लोपी समास। तो साचो जवाब आवशे, અને એ છે મધ્યમ પદ લોપી સમાસ। કયો સમાસ મિત્રો? મધ્યમ પદ લોપી સમાસ। હવે છોડકા જોઈએ, એમાં બે આપ્યા છે, કર્તરી રચના અને કર્મણી રચના। અહીંયા આપણને ત્રણ વાક્યો આપ્યા છે, આ ત્રણ વાક્યોમાં કર્તરી રચના કઈ છે એ મને તમે કહો। તો મિત્રો, કર્તરીની સામે કયું વાક્ય સાચું આવશે? બીજા નંબરનું। કયો નંબરનું? બીજા નંબરનું। કયું વાક્ય છે? હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી છે। બીજા નંબરમાં જોઈએ કર્મણી વાક્ય, કર્મણી રચના। તો કર્મણી રચનામાં કયું આવશે પહેલા અને ત્રીજામાંથી? પહેલું, એટલે કે પહેલું વાક્ય, એક જમાનામાં કોઈ માંદું પડે તો ડાક્ટર ને સજા કરવામાં આવતી। તો આ થયા આપણા કર્તરી અને કર્મણી રચના જોડકા। હવે જોઈએ પાંચમા નંબરમાં, બુભુક્ષ માછીમારો જેમ ઝાડ નાખીને ઉભા છે તેમ હુંયે ઉભો હોઉં। સમજો, બુભુક્ષ માછીમારો જેમ ઝાડ નાખીને ઉભા છે તેમ હુંયે ઉભો હોઉં। વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો, દ્રષ્ટાંત, અનન્વય કે શ્લેષ અલંકાર। તો સાચો જવાબ કયો આવશે? દ્રષ્ટાંત, અથવા એને દૃષ્ટાંત પણ કહેવાય, બરોબર? પણ આ અલંકાર તમારા કોર્સમાં નથી પણ પૂછાઈ ગયું છે, એટલે આપણને આવડવું જોઈએ। ઉન્નતિ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં? તો સાચો જવાબ આમાં કયો આવશે મિત્રો? પૂર્વ પ્રત્યય। કયો આવશે? પૂર્વ પ્રત્યય, એટલે સાચો જવાબ આપણો પૂર્વ પ્રત્યય અને આમાં દ્રષ્ટાંત। નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો। પહેલું છે ઈતર, ઈતર એટલે શું થાય? ઈયર, બીજું કે દૂર? ઈતર, ઈતર એટલે શું થાય? બીજું થાય, ઈયળ ના થાય, નહીં તો તમે ઈયળ લખીને આવશો। ઘાટ, ઘાટ એટલે ઓવારો, દુશ્મનાવટ કે તક। તો મિત્રો, પહેલા આપણે નદી કિનારે કપડાં ધોવા જતા એ કિનારો હોય એને ઘાટ કહેવાતો, તો એને શું કહેવાતું? બીજા શબ્દોમાં ઓવારો કહેવાતો। શું કહેવાતું? ઓવારો, બરોબર? એટલે ધ્યાન રાખજો। ત્યાર પછી આઠમા નંબરમાં ધૂળ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો, દ્રવ્યવાચક, જાતિવાચક કે ભાવવાચક? તો
धूळ संज्ञानो आपेला विकल्पोमां साचो प्रकार कयो थाय मित्रो? तो साचुं आवशे द्रव्यवाचक। एटले आपणो अहींया जवाब आवशे द्रव्यवाचक। बरोबर। नीचेना रूढ़ी प्रयोगनो अर्थ लखो। मन भागी पड़ू, मन भागी पड़ू एटले एनो मतलब शुं थाय? निराश थवू। शुं थाय? निराश थवू। नीचे आपेल कहेवतनो अर्थ लखो। साठी बुद्धि नाखी। शुं? साठी बुद्धि नाखी एटले एनो मतलब शुं थाय? गरडा थाय તેમ મતી જાય। શું થાય મિત્રો? ગરડા થાય તેમ મતી, મતી એટલે બુદ્ધિ, મતી જાય। ખ્યાલ આવે ને મિત્રો? હવે છેલ્લો જોઈએ 11માં નંબરમાં। નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। જોજો બહુ અગત્યનો। અજમો, કોપરું, ખસખસ, સવા અને સૂંઠના ભૂકામાં ખાંડ ભેળવી કરેલું મિશ્રણ। ચલો કયું થાય? પંચાજીરી। કયું આવશે મિત્રો? સાચો જવાબ આવશે અહીંયા પંચાજીરી। ઓકે, તો આ આપણા હતા 11 વ્યાકરણના હેતુ લક્ષી। હવે મિત્રો આપણે 12માં નંબરનો પ્રશ્ન જોઈએ। નીચેના શબ્દનો વિરોધી શબ્દ લખો। અસ્તાચળ, હવે અસ્તાચળનું અસ્ત એટલે આખમું અને ઉગવું એટલે ઉદય કહેવાય, તો અસ્તાચળનું વિરોધાર્થી શું થાય? ઉદયાચળ। શું થાય મિત્રો? ઉદયાચળ। બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થ ભેદ જણાવો। સંચિત અને સચિત, સંચિત એટલે શું? સંગ્રહેલું થાય। શું થાય મિત્રો? સંગ્રહેલું। અને સચિત, હવે સચિત એટલે સાવધાન થાય। શું થાય? સાવધાન। ચાલો 14માં નંબરમાં નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો। જાયો, હવે એ તળપદાનું શિષ્ટ રૂપ શું થાય? જાયોનો પુત્ર થાય। શું થાય મિત્રો? પુત્ર। નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો। પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું। સમજો જરા, પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું, તો વિશેષણ કયું થશે મિત્રો? પ્રત્યેક થાય। કયું થાય? પ્રત્યેક। અને એનો પ્રકાર કયો થશે? માત્રા સૂચક। જવાબ શું આવશે પ્રકારમાં? માત્રા સૂચક વિશેષણ। ચલો 16માં નંબરમાં નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો। અમે એક જ મકાનમાં ઉપર નીચે, ઉપર નીચે રહીએ છીએ, તો ક્રિયા વિશેષણ કયું થશે મિત્રો? ઉપર નીચે। કયું થશે? ઉપર નીચે। બરોબર। હવે એનો પ્રકાર કયો થશે? સ્થળવાચક ક્રિયા વિશેષણ। કયું થશે? સ્થળવાચક ક્રિયા વિશેષણ। ચાલો 17માં નંબરમાં આપ્યું છે દુર્લભ શબ્દના ધ્વનિ ઘટકો અથવા સ્વર વ્યંજન છૂટા પાડો। તો જુઓ દુર્લભમાં શું આવશે? દ વત્તા ઉ વત્તા ર વત્તા લ વત્તા અ વત્તા ભ। યાદ રાખજો દુર્લભ। તો દ વત્તા ઉ વત્તા ર વત્તા લ વત્તા અ વત્તા ભ। 18માં નીચેના વાક્યની ભાવે વાક્ય રચના બનાવો। ભાણેજ ઘોડી પરથી નીચે ઉતર્યો, તો મામાએ એનું ભાવે વાક્ય શું થાય? મામાએ ભાણેજને ઘોડી પરથી નીચે ઉતાર્યો। મામાએ ભાણેજને
मामाए भाणेज ने घोड़ी पर थी नीचे उतार्यो। बरोबर। हवे 19मा नंबर मां नीचे नी पंक्ति नो छंद ओळखावो। सुख समय मां छकी न जाओ, सुख समय मां छकी न जाओ, दुख मां हिम्मत न हारवी। सुख समय मां छकी न जाओ अने दुख मां हिम्मत न हारवी, आ छंद कयो मित्रों? तो हरिगीत। अने आ छंद तमारा कोर्स मां, हरिगीत छंद तमारा कोर्स मां नथी अत्यारे, पण पूछायो छे एटले लखी काढ्यो। बरोबर। पण कदाच पूछाई जाय पछी ए वखते बोर्ड मां एम न कहेवाय के केम पूछी काढ्यो छे। बरोबर। पण आपणे आवडतुं होवुं जोईए। हवे जुओ सवैया छंद नुं बंधारण जणावो। हवे आ पण आपणा कोर्स मां नथी आ वखते, पण ते छतां एना सवैया छंद नुं बंधारण 31 मात्रा छे। केटला मात्रा छे मित्रो? 31 मात्रा ये सवैया छंद नुं बंधारण छे। तो मित्रो आ हता आपणो प्रश्न पत्र 5 नो विभाग सी अहींया पूरो थाय छे, अने आ विभाग नोट डाउन करी अने तैयार करी नाखो। बरोबर। अने नेक्स्ट वीडियो में आपणे लास्ट प्रश्न पत्र साथे फरी मळीए, त्यां सुधी गुड नाइट मित्रों।